ડિમાન્ડ વધી. એસી કુલર અને ફ્રીજની ડિમાન્ડ 25-30% વધી છે. ગત વર્ષની સરખામણીએ 10-15% ભાવ વધારો કરવામાં આવ્યો. 5-10 હજારની વચ્ચે કુલર મળી રહ્યું છે. એસીનો ભાવ 22-55 હજારની વચ્ચે પહોંચ્યો છે તો ફ્રીજનો ભાવ 10-55 હજારની વચ્ચે પહોંચ્યો છે. બજારમાં સરાઉન્ડ કુલરની ડિમાન્ડ પણ વધી છે. પોર્ટેબલ મિની કુલરની માંગમાં પણ વધારો થયો છે. હવે માર્ચ મહિનામાં ગરમીનું ટેમ્પરેચર ઘણો વધી ગયો છે, એને કરતાં બધા આઈટમમાં ગ્રાહકી નીકળી છે. પંખા હોય કે એસી હોય કે કૂલર હોય એ ફ્રીજ હોય એ બધામાં ગ્રાહકીનું વધારે લોકો જઈ રહ્યા છે ને લોકો બુકિંગ કરી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે ને એમાં વધારે વધારે કૂલરમાં વધારે સેલ થઈ રહી છે. પંખા અને કૂલરમાં વધારે છે ને આગલા વર્ષ કરતાં આ વર્ષ 20-25% વધારો જોવા મળે છે. અમને એવું લાગે છે કે એ ગરમી એવી રહી તો એ ધંધામાં ઘણું વધી જશે ને ફેર ઘણો પડશે. ઉનાળાની સિઝન છે અને અમદાવાદમાં પણ જો તાપમાનની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી 41 ડિગ્રી જેટલું તાપમાન છે. આ તાપમાન વચ્ચે લોકો કૂલર એસી તરફ આગળ વધી રહ્યા છે. ફ્રીજની ડિમાન્ડમાં વધારો છે. સામાન્ય રીતે ગયા વર્ષે જે ડિમાન્ડ હતી તેની કમ્પેરિઝનમાં આ વખતે 25% જેટલો વધારો થઈ રહ્યો છે. કારણ કે ગરમી એટલી વધી રહી છે, લોકો ગરમીથી રાહત મેળવવા માટે કૂલર લઈ રહ્યા છે અને કૂલર પણ અલગ અલગ વેરાયટીઝમાં બજારમાં ઉપસ્થિત છે, જેમાં સરાઉન્ડેડ કૂલર હોય અથવા તો જે પોર્ટેબલ કૂલર છે તેની ડિમાન્ડમાં પણ ક્યાંક વધારો છે. કારણ કે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે અને ખાસ કરીને લોકોની જરૂરિયાત પ્રમાણે પણ જે ઉત્પાદન છે તે મળી રહ્યું છે તો તે તરફનો ઝુકાવ લોકોમાં વધારે છે. ગ્રાહકો પણ અહીં બજાર પહોંચી રહ્યા છે અને ડિમાન્ડ કયા પ્રકારની છે, વસ્તુઓ કયા પ્રકારની બજારમાં ઉપલબ્ધ છે. ફ્રીજની પણ જો વાત કરીએ તો પણ તેનામાં ડિમાન્ડમાં પણ ભાવ વધારો છે અને વિશેષ રીતે વાત કરીએ તો લગભગ 15% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ 15% જેટલો જે ભાવ વધારો છે એ જોવા મળી રહ્યો છે. આ સાથે જ દ્રશ્યો પણ આપ જુઓ છો કે જે કૂલર હોય ફ્રીજ હોય તો તેની અલગ અલગ ડિમાન્ડ પ્રમાણે લોકો જે ગ્રાહકો છે તે પોતાના બજેટને પણ ખાસ સાચવી રહ્યા છે. આપ જણાવો, કૂલર આપ જોવા આવ્યા, એસી જોવા આવ્યા, કઈ વસ્તુ લઈને જશો હવે? કૂલર. બિલકુલ, ઉનાળાની સિઝન છે તો તે પ્રકારે વસ્તુઓ બજારમાં જે મળી રહી છે તેની ડિમાન્ડ વધી રહી છે. વિશેષ વાત કરીએ તો 25% જેટલી જે ડિમાન્ડ છે, માંગ છે, તેમાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ. વાત હવે મતના